હે ટોપર, હાઉ આર યુ? કેમ છો? મજામાં છો? ફક્કડ ટકાટક એક નંબર. હોપ ડેટ કે તમે આના પહેલાંના ત્રણ વિડીયો જે ખરા ત્રણેય યુનિટના એ જોઈ લીધા હશે. આપણે આજે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટ્રુ ફોલ્સની સિરીઝમાં ચોથા યુનિટ જે ખરું આપણો પ્રથમ સત્રનો ચોથો યુનિટ સન ટૂર, એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટ્રુ ફોલ્સ જોઈશું. કે હા સાહેબ, આ તો છેલ્લું ને, હવે આના પછી તો કંઈ નથી ને? ના, આના પછી તો એક મિક્સ માસ્ટર વિડીયો આવવાનો છે કે જેમાં આપણે તમામે તમામ પાઠમાંથી એક પાછો ચાણનો મારીને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ટ્રુ ફોલ્સ જે ખરા આ યુનિટ વાઇઝ આપણે બનાવ્યા છે, પેલો મિક્સ વિડીયો હશે જેમાં તમે એક્ઝામ વખતે રિવિઝન માટે જોઈ શકો. સો ફ્રેન્ડ્સ, તો આ વિડીયો આજે આપણે ચાલુ કરીએ. બહુ જ ઓછા 10-12 જ વાક્યો છે, કારણ કે આમાં આપણે લિમિટેડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટ્રુ ફોલ્સ જ લીધા છે. સો તોડી કાઢીએ, ફોડી કાઢીએ, ભાંગીને ભૂખો કરી નાખીએ. લેટ્સ સ્ટાર્ટ. સો સ્ટુડન્ટ્સ, આપણે યુનિટ 4ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટ્રુ ફોલ્સ માત્ર 10 જ વાક્યો છે. નંબર 1, સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ અ બ્રાઇટ પ્લેનેટ. એક તો સૌથી પહેલાં આપણે આ ટ્રુ ફોલ્સ પછી જોઈએ. સૌથી પહેલાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ પણ પૂછાય છે, વોટ ઇઝ અ સોલર એનર્જી? સોલર એનર્જી શું છે? તો આપણને ખબર જ છે કે સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. કે હા સાહેબ, એ વસ્તુ બરાબર છે, આ જવાબ આવી ગયો. પરંતુ હવે સવાલ એ છે કે સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ અ બ્રાઇટ પ્લેનેટ. સૂર્ય જે ખરો, ફ્રોમ ધ સન, તો સૂર્ય જે ખરો એ બ્રાઇટ પ્લેનેટ નથી. ટેક્સ્ટબુકમાં એવું છાપ્યું છે કે ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. સૂર્ય એક તેજસ્વી તારો છે, પ્લેનેટ નથી. માટે સોલર એનર્જી એ કોઈ પ્લેનેટમાંથી આવતી એનર્જી નથી, એ એક સ્ટારમાંથી આવતી એનર્જી છે. માટે આ સ્ટેટમેન્ટ ફોલ્સ છે. સન ઇઝ નોટ અ પ્લેનેટ. નંબર 2 જોઈએ. સોલર એનર્જી કેન ઇલ્યુમિનેટ. ઇલ્યુમિનેટનો અર્થ થશે પ્રકાશિત કરવું. સોલર એનર્જી કેન ઇલ્યુમિનેટ અવર હોમ્સ. સૌર ઉર્જા આપણા ઘરોને પ્રકાશિત કરી શકે છે. યસ, ઇટ ઇઝ ટ્રુ. અને જો આને હજુ જો ખેંચવું હોય તો એવું પણ ખેંચી શકાય કે સોલર એનર્જી કેન ઇલ્યુમિનેટ અવર હોમ્સ એન્ડ અવર સ્ટ્રીટ્સ, ઓફિસીસ. આ રીતનું સ્ટેટમેન્ટ આપણને ટેક્સ્ટબુકમાં આપેલું જ છે. તો આને જો હજુ ખેંચ્યું હોય તો ખેંચી શકાય એવું છે. નેક્સ્ટ સ્ટેટમેન્ટ નંબર 3, ફૂડ કેન બી કુક્ડ વિથ ધ એનર્જી ફ્રોમ ધ સન. ડાયરેક્ટલી તો નહીં, તમે ખુલ્લામાં કંઈક મૂકી દો છો તો બટાકા કે બફાઈ નથી જવાના, ભાત રંધાઈ નથી જવાનો. બટ તમે આને ઇનડાયરેક્ટલી સોલર કુકરની મદદથી તમે ડેફિનેટલી ખાવાનું રાંધી શકો છો. માટે આ સ્ટેટમેન્ટ એ રીતે જોઈએ તો ટ્રુ આવશે. ફૂડ કેન બી કુક્ડ વિથ એનર્જી ફ્રોમ ધ સન, ઇટ ઇઝ ટ્રુ, સાચું છે. નંબર 4, ધ સન ઇઝ ધ ઓનલી સોર્સ ઓફ એનર્જી. હવે હા સાહેબ, ટ્રુ ટ્રુ. અરે ભાઈ બકા, જરા શાંતિથી વાંચ. ઓનલી શબ્દ આપેલો છે કે સાહેબ, પણ ટેક્સ્ટબુકમાં આવું જ છાપેલું છે, ધ સન ઇઝ ધ સોર્સ ઓફ એબન્ડન્ટ એનર્જી. એબન્ડન્ટ એટલે વિપુલ, પુષ્કળ. હા ભાઈ, એ સૂર્યમાં પુષ્કળ ઉર્જા છે, અખૂટ ઉર્જા છે. અંદર એવું પણ આપ્યું છે કે આપણા આખા વિશ્વને જેટલી ઉર્જાની જરૂર 100 વર્ષમાં પડે તેટલી ઉર્જા સૂર્યમાંથી 1 સેકન્ડમાં આપણને મળી રહી છે. ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સમાં આવ્યું છે ઉપર. પરંતુ સૂર્ય એકમાત્ર, ઓનલી શબ્દ જે પ્રયોગ કર્યો છે, ધેટ ઇઝ ફોલ્સ. ધ સન ઇઝ ધ સોર્સ ઓફ એબન્ડન્ટ એનર્જી, ટ્રુ આવશે. ઓનલી સોર્સ ઓફ એનર્જી, આ ફોલ્સ આવશે. કારણ કે એમાં એ પણ છાપ્યું છે ટેક્સ્ટબુકમાં કે આપણે અલગ અલગ વી યુઝ ડિફરન્ટ સોર્સ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝ. આપણે અલગ અલગ હેતુ માટે અલગ અલગ ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. પેટ્રોલનો પણ યુઝ કરીએ છીએ. હવે પેટ્રોલ સૂર્યમાંથી તો મળતું નથી, અને જો સૂર્યના તડકામાં પેટ્રોલ મૂકીએ છીએ તો પેટ્રોલ ઉડી જાય છે. એ સાહેબ ક્યાં ઉડી જાય? મતલબ આવો શબ્દ પ્રયોગ કરીએ, એકચ્યુઅલી એનું બાષ્પીભવન થઈ જાય. પણ આપણે ભલતું જ, આપણે ત્યાં ગુજરાતમાં સામાન્ય રીતે કોઈ દિવસ પાવર જતો જ નથી. આપણે ત્યાં લાઇટ જાય, ખબર નહીં ક્યાં જતી રહી છે. પાછી આવી પણ જાય, લાઇટ આવી ક્યાં જાય, ક્યાંથી આવે કંઈ ખબર નહીં. કંઈ પણ બોલીએ આપણે. બીજું એક શબ્દ પ્રયોગ આપણે બધા ખોટો કરતા હોઈએ છીએ, તમારા ગામનો કે તમારા શહેરનો પિનકોડ નંબર. પિનકોડ નંબર, પિન એટલે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર થશે, પાછો કોડ એટલે નંબર, અને પાછો નંબર ત્રીજી વખત બોલીએ છીએ. કુછ ભી મતલબ કુછ ભી.
ચાલે છે ઠોકમ ઠોક અને આપણે ચલાવ્યા કરીએ છીએ. ચાલો નેક્સ્ટ, ધ સન ઇઝ અ પ્લેનેટ. ના ભાઈ, ના 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 ના, ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. સૂર્ય એક તેજસ્વી તારો છે, પ્લેનેટ નથી, માટે આ ફોલ્સ આવશે. નંબર સિક્સ જોઈએ, ધ સ્ટ્રોંગ રેઝ ઓફ, અંદર ટેક્સ્ટબુકની અંદર કદાચ સ્ટ્રોંગની જગ્યા પર હાર્શ શબ્દ છાપ્યો છે, હર્સ નથી ભાઈ, હાર્શ છે. ધ સ્ટ્રોંગ રેઝ ઓફ ધ સન કોઝ સન સ્ટ્રોક. યસ, ટ્રુ, સાચી વાત છે. જો આપણે સૂર્યના બહુ સખત ગરમ કિરણોમાં રહીએ છીએ, મતલબ સખત ગરમીમાં રહીએ છીએ, આપણને લૂ લાગી જાય, સનસ્ટ્રોક મતલબ લૂ લાગે. નંબર સેવન, ઇન ઇન્ડિયા, ભારતમાં, ધ સન કેન બી મેજર સોર્સ ઓફ એનર્જી. મેજર એટલે મુખ્ય, મેજર એટલે મુખ્ય. આનું ઓપોઝિટ જો તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો, તો હું માનું કે તમને કંઈક ઇંગ્લિશ થોડું ઘણું આવડે છે. ભારતમાં સૂર્ય જે ખરો એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત, મુખ્ય સોર્સ બની શકે એમ છે. યસ, ટ્રુ, એટલા માટે જ તો સરકાર જે ખરો એ જે પેલી સોલર પેનલ્સ જે ખરી તેના માટે બહુ પ્રમોટ કરે છે, સબસિડી આપે છે, સ્કીમ બધી લોન્ચ કરે છે. નંબર એઇટ, ધ અર્થ એન્ડ ધ અધર પ્લેનેટ્સ, પૃથ્વી અને બીજા ગ્રહો જે ખરા મૂવ અરાઉન્ડ ધ સન. અ અને રાઉન્ડ જો છૂટું હોય તો એનો અર્થ થાય ગોળ, અને અરાઉન્ડનો અર્થ થશે ફરતે. પૃથ્વી અને બીજા ગ્રહો જે ખરા સૂર્યની ફરતે ફરે છે. હા, ટ્રુ છે, નેચરલ વસ્તુ છે. બીજા છેલ્લા એક બે વાક્યો આપણે જોઈ લઈએ. સોલર એનર્જી કેન ઇલ્યુમિનેટ અવર ઓફિસ. પહેલાં હોમ્સ આપેલું હતું ત્યારે જ મેં સ્પષ્ટતા કરી હતી કે ઓફિસ પણ આવી શકે, સ્ટ્રીટ્સ પણ આવી શકે, શેરીઓને પ્રકાશિત કરે છે. આ ટ્રુ સ્ટેટમેન્ટ છે. અને લાસ્ટ સ્ટેટમેન્ટ આપણા વિડીયોનું, સોલર એનર્જી મીન્સ એનર્જી ફ્રોમ ધ સન. સૌર ઉર્જાનો અર્થ થાય સૂર્યમાંથી મળતી ઉર્જા. યસ, ઇટ ઇઝ ટ્રુ. પણ જો અહીંયા સનની જગ્યા પર, પહેલાં પણ આપણે ચર્ચા કરી કે બ્રાઇટ સ્ટાર આપ્યું હોય તો ટ્રુ, પણ પ્લેનેટ આપ્યું હોય તો ફોલ્સ. તો સન શબ્દ સાચો છે અને બ્રાઇટ સ્ટાર શબ્દ પણ સાચો છે, બીકોઝ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. તો પ્લેનેટ આપ્યું હોય તો આ ફોલ્સ હશે. સો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં બસ આટલું જ. આ જ રીતે આપણે અલગ અલગ ધોરણના 8માંથી લઈને 12માં ધોરણ સુધીના જે અલગ અલગ ટોપિક્સ જે ખરા, અલગ અલગ ક્વેશ્ચન્સ જે ખરા, પેપર સોલ્યુશન્સ જે ખરા, એના વિડીયો લેક્ચર્સ મૂકતા રહીએ છીએ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો, વિડીયો ગમ્યો જ હશે તો એને લાઈક કરો. ચેનલને સબસ્ક્રાઇબ એટલા માટે કરવી જરૂરી છે કારણ કે જ્યારે પણ મેં નવા વિડીયોઝ મૂકીએ, કોઈ અપડેટ્સ મૂકીએ, તો તમને ફટાફટ નોટિફિકેશન મળી જાય અને તમે પોતે પણ અપડેટ રહી શકો. સો થેન્ક યુ, ટેક કેર, બી ધ ચેન્જ. જય હિન્દ.